ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને 30 દિવસ જેટલો સમયગાળો થઈ ગયો છે ત્યારે સૌરાષ્ટ્રના ઘણા તાલુકાઓમાં હજી પૂરતો વરસાદ થયો નથી, ત્યારે આ વિસ્તારના ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સંભાવના સાથે ઉત્પાદનમાં પણ ઘટાડો થવાય તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં માત્ર 25% જેટલું ઓછું જેટલું વાવેતર થવા પામ્યું છે. રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા સહિતના વિસ્તારમાં પ્રથમ વરસાદ ઠીક ઠીક રહ્યો છે, જેના પગલે ખેડૂતોએ મગફળી સહિતના કપાસનું વાવેતર કરી ચૂક્યા છે, પરંતુ ત્યારબાદ વરસાદે ખેડૂતો સાથે સંતા કુકડી રમી રહ્યો હોય તેવો ગાઢ છે. વાવેતરના 30 દિવસ પછી પણ જોઈએ તો વરસાદ આવેલ નથી, જે જોતા હાલ વાવેતર કરી ચૂકેલા ખેડૂતો માટે હવે ખરાબ દિવસો શરૂ થઈ ચૂક્યા છે. ખેતરમાં વાવેલા પાકના અંકુર ફૂટી તો ગયા છે, પરંતુ જોઈએ તો વરસાદ નહીં આવતા હવે આ પાક મુરઝાવા લાગ્યો છે અને સુકાઈ રહ્યો છે. જ્યારે ઘણા કિસ્સામાં વાવેલા બીજ વરસાદના અભાવે હજુ જમીનમાં જેમના તેમ પડી રહ્યા છે અને ઉગવાનું નામ લેતા નથી. વરસાદના અભાવે ખેડૂતો મોટી ચિંતામાં આવી પડેલ છે અને સૌરાષ્ટ્રમાં માત્ર 25% જેટલું જ ઓછું વાવેતર થયેલ છે અને જો હવે સમયસર વરસાદ નહીં આવે તો આ ખેડૂતોને સંપૂર્ણ પાક નિષ્ફળ જઈને પાયમાલ થવાનો સમય આવશે. જેતપુર, ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા સહિતના વિસ્તારમાં વાવણી લાયક વરસાદના અભાવે 25% જેટલું વાવેતર ઓછું થયું હોવા જ થયું છે. જોવા જઈએ તો અહીં દર 3 વર્ષે 3 લાખ હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર થાય છે, જે હાલ ઓછા વરસાદના અભાવે સુકાઈ રહેલ છે. એક તરફ હજુ પૂરતું વાવેતર થયેલ નથી અને જે વાવેતર છે તે પણ સુકાઈ રહેલ છે, જે જોતા જો વરસાદ પૂરતો નહીં આવે તો આ વર્ષે આ વિસ્તારમાં કપાસ, મગફળી સહિતના પાકનું ઉત્પાદન ઓછું થાય તેવી શંકા સેવાઈ રહી છે. ખાતર, કૌભાંડ, મગફળી કૌભાંડ વગેરેમાં ખેડૂત તમામ રીતે પીસાઈ રહ્યો છે, ત્યારે હવે કુદરત પણ ખેડૂત સાથે ક્રૂરતા કરી રહ્યો હોય તેમ વર્તન કરી રહ્યો છે. જો વરસાદ સમયસર અને પૂરતો નહીં આવે તો આ ખેડૂતો પાયમાલ થશે તે ચોક્કસ છે. સુરેશ ભાલિયા, ZS TV, જેતપુર. અમે એકવાર વાવણી કરી હતી પણ એકવાર ફેલ ગઈ, પછી આ વાયુ વાવાઝોડામાં ફરી વાવણી કરી, તેમ છતાં એક મહિનો થઈ ગયો, આજે વરસાદનો એક છાંટો પણ ખેરો નથી અને અમને વરસાદની આશાએ અમે વાવણી કરી, છતાં આ મોલ જે છે અત્યારે સુકાઈ ગયો છે, જો મારા હાથમાં પણ છે, અને તેમ છતાં અમને અને જે સરકાર જે પાણી આપવાની વાત હતી સૌની યોજનાની, 2015માં દરેક ડેમમાં પાણી નાખવાની વાત હતી, જે છે 2019માં અમલવારી થઈ, આજે જો પહેલાં ભરાઈ ગયા હોત ડેમો અને બરાબર અમલવારી થઈ ગયો હોત તો આજે અમારો આ પાક બરાબર લહેરાતો હોત, પણ આજે સુકાઈ રહ્યો છે જે પાણીના અભાવે. અત્યારે અમારે પાણીની ખાસ જરૂર છે, પણ પાણી છે જ નહીં, અધૂરામાં પૂરું હોય એમ કુદરત રૂઠું છે. ભૂંડ જ્યાં ફેન્સિંગ છે, છતાં ફેન્સિંગમાં ભૂંડ પણ ઘરી જાય છે, ઝટકા શોટ મૂકેલો છે તો ઝટકા શોટે ભૂંડને, ભૂંડ જેવા પશુને કાંઈ કામ કરતો નથી, અને ઘાસચારાની તીવ્ર અછત છે. અત્યારે અમારા ઢોરને કાંઈ ખવડાવવા માટે કાંઈ છે જ નહીં, માલધારીઓની તો પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, કાંઈ છે જ નહીં ખવડાવવા માટે. અમે ખેડૂત છે તો અમારી પાસે સ્ટોક ખલાસ થઈ ગયો, તો માલધારીનું તો શું થતું હોય છે, એની પાસે તો કાંઈ છે જ નહીં ખવડાવવા જેવું. મારું નામ રસિક ડોબરિયા. આજે આ ચાલુ વર્ષમાં વાવણી જ્યારે થઈ, વાયુ વાવાઝોડા દરમિયાન વાવણી થઈ, એની પહેલાં પણ અમે ભાદરમાંથી ખાડા ઉલેચી અને મગફળીનું વાવેતર કરેલું હતું. એ મગફળીનું વાવેતરમાં ભૂંદણાવે અમારો શોથ વાળી દીધો, ભૂંદણાવે સાફ કરી નાખી મગફળી, એમાં થોડી ઘણી બચી હતી તો ફૂગ આવી ગયો અને સુકાઈ ગઈ. ત્યાં વાયુ વાવાઝોડા દરમિયાન જે વાવણી થઈ, ફરીથી અમે ઉછીના પાછીના કરી ફરીથી મગફળી અમે આ ખેતરમાં વાવી, તો ત્યાર પછી આજ દિન સુધીમાં વરસાદનો એક પણ છાંટો ખીરો નથી, જે કુદરત અમારાથી રૂઠી છે. જે કાંઈ પણ કારણો હોય, જેના પાપે બધાએ ભોગવવાનું થતું હોય, એ અમે મંજૂર છે કે ભાઈ કુદરત અમારાથી રૂઠી છે, પણ એની સાથે સાથે સરકાર તો નિષ્ઠુર બની છે, કારણ કે કુદરતે જે આપેલું ગયા વર્ષનું પાણી સ્ટોક કરવા માટે જે ડેમો બન્યા છે, જે ડેમો બનાવવા માટે અમે ખેડૂતોએ જમીનો પાપી છે, એ જમીનોમાંથી વાણી ભરી એ પાણીને ઉલેચીને ખેડૂતને આપવા માટેની જે યોજનાઓ હોય એની અમલવારી કાંઈ થતી ગ્રાઉન્ડ ઝીરો ઉપર થતી નથી. એ પાણી ઉદ્યોગોને પુષ્કળ દેવાય છે, એના માટેની તમામ વ્યવસ્થાઓ થાય છે, એના માટે ભંડોળ પણ થાય છે, ઉદ્યોગો માટે થાય છે. ખેડૂતોને જો આ પાણી નહેર વાટે આપી દીધું હોત તો આજે આ મગફળી એક ખિલખિલાટ કરતી હોત, જેની સામે ખેડૂતો પણ ખિલખિલાટ કરતા હોત, પણ પરિસ્થિતિ આખી વિપરીત છે અને ખેડૂતોની બૂંદ બિહાળી અને ખેડૂતોને મજાક સમજી, જ્યારે આ 2 દિવસ પહેલાં વિધાનસભામાં ખેડૂતના દેવા માફી મુદ્દે એક મોટું જે બિલ હતું એમાં ઠઠ્ઠા મશ્કરી કરે, ખેડૂતોના નામમાંથી કોઈ બિલ આવે એમાં ઠઠ્ઠા મશ્કરી, કોઈને એની ખરેખરથી ગંભીરતા જ નથી, ખેડૂતોને શું ગણે છે,
કે 6000 જેવી મામૂલી જે રકમ એક વર્ષની દેવાની છે, એક દિવસના 70 રૂપિયા થાય, જે ખેડૂતને દેવા લાઇનમાં ઊભો રાખી દીધો, ખેડૂતને ભિખારી બનાવી દીધો છે. ખેડૂત એટલે કોઈ ભિખારી નથી, ખેડૂત એટલે દાનવીરના ઘીરે જન્મ થયેલો એટલે ખેડૂત, કે દૂધ ભેગી છાશ મફત આપતો ખેડૂત, એ શાકભાજીની ઠેલી ભરી દેતો ખેડૂત, જે ઘરે ન ખાય અને બધાને આપે એવો ખેડૂત, એને આજે ભિખારી બનાવી દીધો છે. શું માનસિકતા છે આ નિષ્ઠુર સરકારની! પણ અમને કુદરત વીઠો છે, અમે એમ માની છીએ કે અમે રામ ધૂન બિહાડી છે, કુદરતને રીઝવા માટેના અમારા પ્રયાસો હોય છે. આ સરકારને શું કરવું? અમારે સરકાર ચૂંટી છે જ અમે, અને આજે અમારે એના પાપે ભોગવવું પડે છે, એનાથી વધુ વેદના કોઈ હોય જ નથી.